જય શ્રી મિત્રો, આજે આપણે ધોરણ 9 સંસ્કૃતમાં અભ્યાસક્રમનો એક મોટા અંક એમાં આપણે કુલ બે કાળ વર્તમાનકાળ ભૂતકાળ અને ભવિષ્યકાળ અને આજ્ઞા વર્તમાનકાળ ભૂતકાળ અને આજ્ઞા અને પરસ્પર પ્રત્યે આપણે જોયા અને રૂપો જોયા. આજે આપણે સામાન્ય ભવિષ્યકાળ જોવાના છીએ. તો મિત્રો, સામાન્ય ભવિષ્યકાળના પ્રત્યયો અહીં લખું છું અને પછી આપણે એને આધારે બનાવીએ. તો પેલા એકવચન, બહુવચન, સોરી દ્વિવચન, બહુવચન, બરાબર. અહીંયા પ્રથમ પુરુષ, પહેલો પુરુષ, પ્રથમ, દ્વિતીય પુરુષ અને તૃતીય પુરુષ, બરાબર. શ્યામી, શ્યામી, શ્યામો, શ્યામ, શશી, શશી, શ્યથ, શ્યથ, શ્યતી, શ્યતી, શ્યતઃ, શ્યતિ, બરાબર. મિત્રો, ભવિષ્યકાળના પ્રત્યયો સામાન્ય ભવિષ્યકાળ તમે જુઓ કે તમને મેં અગાઉ શીખવાડ્યું છે, ફરી પાછું રિપીટિંગ કરીએ કે અહીંયા જે લાગેલા છે મી, વ, મ, સી, થ, ત એ વર્તમાનકાળના પ્રત્યયો, પરંતુ ભવિષ્યકાળ છે એટલે આપણે આગળ શ્ય એ લગાડીએ છીએ. તો શ્યામી, શ્યામ, શ્યામ, મી, વ, મ, પછી શશી, શથ, શથ, શતી, શત અને શ્યંતિ, બરાબર. આગળ છે એ સામાન્ય ભવિષ્યકાળ પ્રત્યય છે અને પાછળ જે આપેલું છે એ વર્તમાનકાળ મી, વ, મ આપેલા છે. હવે આપણે આ જે છે એ શેના પ્રત્યય છે કે ભાઈ પરસ્પર પ્રત્યય, પરસ્પર પરસ મે પદના પ્રત્યય, બરાબર. હવે આપણે આને આધારે એ બનાવવું છે સામાન્ય ભવિષ્યકાળ, પરસ્પર પદ અને અવૃત્ત, અવૃત્ત એટલે ઋતનો આધારે હોવું અને પ્રથમ વિભક્તિ, પ્રથમ દ્વાર, પ્રથમ દ્વાર એટલે અ, બરાબર. પ્રથમ દ્વાર એટલે અ જોવાનું છે. આપણે આ ભૂસીને કે મિત્રો, આ ભૂસીને કે આપણે ઉતિષ્યથ,
उतिष्यति उतिष्यति उतिष्यतः उतिष्यतः ने उतिष्यन्ति मित्रों आ उत्मा छे એમ આપેલા નથી પરંતુ આપણી પાસે એના પ્રત્યય છે જેના સામાન્ય ભેષકના પરસ્પર પ્રત્યય અને આપણે પ્રથમ અ નો ઉપયોગ કર્યો છે મિત્રો જો કીટ બને છે કે ધાતુ લાગે અરુત ફરી આપણે જોઈએ પછી એમાં દ્વિતો છે કોણો છે એમ બરાબર અત્યારે કોણ છે તો આંતર છે એ અ સમયનો છે અ આ ધાતુ આ આ ધાતુ આ જે છે અ એટલે અમાર તમારે અ એટલે કણ પ્રથમ કણ અ છે છે આ કણ બરાબર મે શ્યામી આ શ્યામી જે છે એ પરસ પેલા પ્રત્યયનો રૂપ છે પ્રત્યય છે બરાબર તો ઉત અને ધાતુ એમાં અ એટલે કણ મે શ્યામી એટલે કે પરસ પેલો પ્રત્યય બરાબર આ રીતે મિત્રો અહીંયા તમને ભવિષ્યકાળના પરસ્પરના ભૂત પ્રમાણે પ્રથમ કણ અનો આપણે બને બરાબર હવે આપણે આ જે છે એ ભૂસીને યો વાળું છે હવે આપણે યનો ઉપયોગ કર્યા અંદર યનો ઉપયોગ યો જે ભૂસીને કે નું આપણે ભૂસીને કે યો છે बराबर
પછી ગસસ ગ્ર સ સ્યસી ગસસ્યસી ગ્રસસ્ય થહ ગસસ્ય થહ ગસસ્ય થ ગસસ્ય થ ગસસ્ય તી ગસસ્ય તહ ગસસ્ય તહ ગસસ્યન તી ગસસ્યન તી બરાબર તો જો આ ચોથો ગણ ય ગસ પરસ્મેના રૂપો આપણે લીધા છે બરાબર કેટલા કોષ્ટક થયા ત્રણ કોષ્ટક થયા પહેલો અ એમાં પણ ભૂત લીધું પરસ્મેનું પછી આપણે ય પરસ્મેનું અગ્રસ છેદી લીધું હવે આપણે આત્મલે પદ એ જોવાનું છે મિત્રો આ ભૂસી નાખશું આપણે આત્મને પત્રમાં જોઈએ ભૂસી નહીં કે આપણે મને પદ પ્રમાણે જોવાનું છે આ પર ભૂસી નહીં છે वही
વોસ્યા મહી વોસ્યા મહી બરાબર વોસ્ય સે વોસ્ય સે વોસ્ય સે થે વોસ્ય થે વોસ્ય દ્વે વોસ્ય દ્વે વોસ્ય તે વોસ્ય તે વોસ્ય તે ને વોસ્યન વોસ્યન તે જો વો એટલે બેહુ પ્રથમ પદ ઓ વોસ્ય વોસ્યામે વોસ્યામે વોસ્યતે વોસ્યતે વોસ્યદ્વે વોસ્યતે વોસ્યતે વોસ્યંતે આ શું છે સામાન્ય બહિષ્કાર આપણે પ્રથમ પ્રત્યયને આધારે આપણે વહ ને પ્રથમ ગણનું આપણે બનાવેલું છે મિત્રો તમને પરીક્ષામાં આમાંથી કોઈ પણ વચન કોઈ પણ પદ કોઈ પણ ધાતુ કોઈ પણ ગણ કોઈ પણ કાળ અને કોઈ પણ પુરુષ પ્રમાણે તમને પરીક્ષામાં પૂછાય છે મિત્રો બહુ સહેલો પ્રશ્ન છે આ તમને પરીક્ષા પૂછાયો છે અને તમારે તમારી કહે જેટલા પાઠ ચાલ્યા છે બરાબર 12 કે 13 12 પાઠ કે 11 પાઠ કે 12 પાઠ એમાં જે તમારે આવું કોષ્ટક સાધ્યમે તમને આપેલા છે ક્રિયાપદો એ ક્રિયાપદને તમારે વર્તમાન કાળ ભૂતકાળ ભવિષ્યકાળમાં તમારે આ અ અને ય પ્રમાણે પરસ્પર આત્મનેપદ પ્રમાણે છ કોષ્ટકમાં રૂપમાં એ તૈયાર કરવાના રહેશે તમારે એની વ્યવસ્થિત લખવાનું પરીક્ષા આપણે સ્કૂલ ખુલશે ત્યારે હું પહેલા જે ગ્રામર કર્યા એના ઉદાહરણો અને ફરી પછી જે રિપીટેશન ગ્રામર કરાવું છું એના ઉદાહરણો એ બંને ઉદાહરણો જોવાનું છું એટલે રકુકમાં અને પાકી બુકમાં રકુકમાં છે એ ઉદાહરણ પાકી બુકમાં છે જે નિયમ લખાવ્યા છે એ અને સાથે જે ઉદાહરણ મેં આ બોર્ડ પર લખાવ્યા છે તે એ પાકી બુકમાં જોઈશ એ તમે જે લેસન આપ્યું છે એ પહેલી વખત જે ગ્રામર કર્યા તે એ બીજી વખત ગ્રામર કર્યા તેના ઉદાહરણ હું તમને પરીક્ષામાં સોરી લેસનની અંદર આપું છું અને તમારી ફૂટ ફૂટતા તમારે મને દેખાડવા પડશે ફરજ છે તો મિત્રો તમારે અહીંયા આપણે આજે કરતું પ્રથમ અણુ આપણે એ પૂર્ણ કર્યો છે બરાબર આગ ચોથો ગણ વહ આ વહનો જોઈએ આપણે હવે યદ એનો જોઈએ આપણે ચોથો ગણ ભૂસી રાખીએ વિદસ્યા મહે
મિત્રો આપણે ચોક છે બદલાવ છે કર્ણિક ચોપિકો છે વિદસ્યામહે વિદસ્યામહે વિદસ્ય સે વિદસ્ય સે વિદસ્ય થે વિદસ્ય થે બરાબર વિદસ્ય દ્વે વિદસ્ય દ્વે વિદસ્ય દ્વે વિદસ્ય તે વિદસ્ય તે વિદસ્ય તે વિદસ્ય તે વિદસ્ય તે તો મિત્રો જો અહીંયા મિત્રો તમારે ચોથો અક્ષરનો કોષ્ટક સામાન્ય બેશકાર આઠમા પદનો છેલ્લો કોષ્ટક યો પ્રમાણે વિધુન બનાવ્યું છે વિદસ્યે વિદસ્યામહે વિદસ્યામહે વિદસ્યસે વિદસ્યતે વિદસ્યદ્વે વિદસ્યતે 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 તો મિત્રો અહીંયા આજે આપણે સામાન્ય ભવિષ્યકાળ પણ પૂર્ણ કર્યું છે હવે આપણે તમારે રપમુકની અંદર એ વ્યવસ્થિત સારા અક્ષરે લખીને અલગ અલગ પાઠમાંથી અલગ અલગ કોષ્ટકો આમાં અમે ત્રણ કાળ કર્યા વર્તમાન કાળના આત્મને પરસ્મે અનિય ભૂતકાળના આત્મને પરસ્મેના અનિય અને સામાન્ય ભવિષ્યકાળના આત્મને અને પરસ્મેના અનિય બરાબર તો 12 કે 15 કોષ્ટક જે થતા હોય એ દરેક કોષ્ટક ઠાકી 12 કોષ્ટક તમારે બુકની અંદર પહેલે કદર કર્યા ત્યારના કોષ્ટકો અત્યારે કર્યા છે એના કોષ્ટકો તમારા લેશનમાં ફૂટ ફૂટતા તમારે દેખાડવા પડશે એને બાકી વખત જે લખેલું છે બરાબર બાકી વખત તમારે ગ્રામરની એ દેખાવાની રહેશે આજે આપણે આ અભ્યાસ 3 ગુણધર્મ 3 એને પૂર્ણ કરીએ છીએ વસ્તુ